ઈડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં ઈડરના સાપાવાડા ન્યુ કોટન માર્કેટ યાર્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં 2920 થી વધુ લોકોને રૂપિયા 4,75,68,733 સહાય સ્થળ પર ચૂકવવામાં આવી હતી। આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। આ મેળાના લાભાર્થી વિજયનગરના કેલાવાના ધ્રાંગી કાંતિલાલે જણાવ્યું હતું કે તેઓને માનવ ગરિમા યોજના અંતર્ગત કડિયા કામની કીટની સહાય મળી છે। આ મેળા થકી મરનાર સાધન સહાયથી તેઓ પોતાનો વ્યવસાય સારી રીતે કરી શકશે, જેથી તેમને આર્થિક ઉપાર્જન વધતા પોતાના પરિવાર માટે અને બાળકોના અભ્યાસ માટે વધુ ખર્ચ કરી શકે। આ સહાય બદલ સરકાર શ્રીના તેઓ અને તેમનો પરિવાર આભારી છે। ઈડર બડોલીના વાલી દીકરી મંજૂરી હુકમના લાભાર્થીના વાલી મંસૂરીએ પોતાનો આભાર પ્રગટ કરતા જણાવ્યું કે વાલી દીકરી અંતર્ગત તેમની દીકરી મહેરને રૂપિયા 1.10 લાખનો મંજૂરી હુકમ મળતા તેના ઉચ્ચ અભ્યાસ કે તેના લગ્ન વખતે પૈસાની ચિંતા રહેશે નહીં। પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી એવા હિંમતનગરના કડોલીના સેલોડ જાબેન અહોભાવે સાથે જણાવ્યું કે તેઓને સરકાર દ્વારા આવાસની સહાય મળતા તેઓ પોતાનું પાકું મકાન બનાવી શક્યા છે। પહેલા તેઓ જે ઘરમાં રહેતા હતા તે કાચું હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી ટપકતું હતું, જેના કારણે તેમનું અનાજ બગડતું, ચાલુ વરસાદમાં ખાવાનું બનાવવાની તકલીફ પડતી, સાથે બાળકોના આરોગ્યની પણ ચિંતા રહેતી હતી। જ્યારે હવે આ બધી જ તકલીફમાંથી છુટકારો મળ્યો છે, જે બદલ સરકાર શ્રીનો તેમજ વડાપ્રધાનનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે। રાજેશ ચાવડા સાથે નિશા પરમાર, શ્રી ન્યૂઝ ઈડર। સાબરકાંઠા મુકામે ઈડર ખાતે આજે નિર્મત તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનું સુંદર આયોજન થયું। કુલ પડીને 4,75,00,000ના લાભાર્થીઓને લાભ મળ્યા છે અને સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકારમાં આત્મનિર્ભર ભારત માટે જે સંકલ્પ કર્યો આદરણીય મોદી સાહેબે, એ સંકલ્પને ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર પણ સતત કામગીરી કરી રહી છે। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ આદરણીય રમીલાબેન બારાજી, પૂર્વ કેબિનેટ મંત્રી અમારા રમણભાઈ વોરાજી, ઋષિરાજભાઈ પટેલ અને આખી ટીમ અને સુંદર આયોજન કરનાર કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રીએ પણ આ લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ બધાને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।